नमस्ते विद्यार्थी मित्रों, केम छो? हूँ सेजल जोशी, आप सबनो अमारी यूट्यूब चैनल में हार्दिक स्वागत करू छू। तो आओ मित्रों, आज आप विषय सामाजिक विज्ञान धोरण 6 मां पाठ 10 पृथ्वी ना आवरणों की शुरुआत करीशू। परंतु ते पहला जो तमने अमारा वीडियो लाइक करता हो तो प्लीज लाइक नु बटन चौक्स दबावजो, जेम बने एम आ वीडियो शेयर करजो। अने आगळ पाछु तमारे जो जोवा होय वीडियो तो डाबी बाजू आई आइकॉन पर क्लिक करी तमे अमारा शिक्षण ने लगता हरेक वीडियो जोई सको छो। तो आओ मित्र आपणे शुरुआत करिए धोरण 6 मां भाग 1 मां पृथ्वी ना आवरणो। मित्रों आपणे पर्यावरण विषय पर बहु पहला भणी गया छे, तमे नाना हता त्यारे पण भणी गया छे। पर्यावरण एटले शुं के परे वत्ता आवरण, एटले आपणी आसपासनुं जे आवरण छे तेने पर्यावरण तरीके ओळखवामां आवे छे। परंतु आपणे मित्रों क्या रहीए छे? पृथ्वी उपर। आपणे क्या रहीए छे? पृथ्वी उपर रहीए छे। परंतु घणीवार तमारा मनमां प्रश्न थतो हशे के आ पृथ्वीनो उद्भव थयो क्यांथी, पृथ्वी छे शुं, आ पृथ्वीनो उद्भव क्यांथी थयो। तो तमे जाणता हशो आपणे डेली आकाशमां सूरजने जोईए छीए, तो सूरजने जोईए छीए, सूर्य डेली उगे छे, आसमे छे। तो पृथ्वी नो जे उद्भव छे ए सूर्यमांथी थयो छे एवुं कहेवामां आवे छे। पृथ्वी जे छे ए सौर परिवारनो एक सभ्य छे तेवुं मानवामां आवे छे। अने सौर परिवारना सभ्योमां कदाच तमे विज्ञानमां भणी गया हशो के आपणे सूर्यनी आसपास जे 8 ग्रह जे भ्रमण करे छे सौर परिवार तरीके ओळखवामां आवे छे। યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો આ બધા ગ્રહની આપણે આગળ તમે ભણી ગયા હશો કદાચ વિજ્ઞાનમાં। અને એમાં સૂર્યની આસપાસ પૃથ્વી પણ પ્રદક્ષિણા કરે છે। તો આ જે બધા સભ્યો છે સૌર પરિવારના, એ દરેક સભ્યો પર જીવ સૃષ્ટિ સંભવિત નથી, એકમાત્ર પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે તેની ઉપર આપણને ઓક્સિજન અને પાણી મળી રહે છે। અને પૃથ્વી એક એવો સભ્ય છે કે જેની ઉપર માનવ જીવન શક્ય છે। સૂર્ય, હવે પૃથ્વીની થોડી વાત કરીએ કે સૂર્ય જેમ અગન ગોળો છે, ધક ધકતો ગોળો માનવામાં આવે છે, તો પૃથ્વી જે છે એ સૂર્યમાંથી છૂટો પડેલો એક ગોળો છે। અને એ જે ગોળો છે, પહેલા જે પૃથ્વી જયારે સૂર્યમાંથી જયારે છૂટી પડી ત્યારે એ પણ એક અગન ગોળાની જેવી હતી, ધક ધકતો ગોળો હતો। પરંતુ જેમ જેમ એ ગોળો અવકાશમાં ફરે છે, એમ ધીમે ધીમે ઠંડો પડતો જાય છે। અને જ્યારે તે ઠંડો પડે છે ત્યારે ધીમે ધીમે એમાંથી અમુક જે કણો, જે પ્રવાહી છે એ પ્રવાહી સ્વરૂપમાં છૂટું પડે છે, અમુક તત્વો જે છે ઘન સ્વરૂપમાં છૂટું પડે છે, અમુક તત્વો છે વાયુ સ્વરૂપમાં છૂટું પડે છે। તો જે તત્વ પ્રવાહી સ્વરૂપમાં જે છૂટા પડે છે તેને કહેવામાં આવે છે જલાવરણ, જે તત્વ ઘન સ્વરૂપમાં છૂટા પડે છે તેને કહેવામાં આવે છે મૃદાવરણ, અને જે તત્વ વાયુ સ્વરૂપમાં છૂટા પડે છે તેને કહેવામાં આવે છે વાતાવરણ। બરાબર, તો અહીંયા આપણે એકવાર ફરી જરા નજર કરી લઈએ કે જે તત્વો ઘન સ્વરૂપમાં છૂટા પડ્યા હતા તેને કહેવામાં આવે છે મૃદાવરણ, જે તત્વો પ્રવાહી સ્વરૂપમાં છૂટા પડ્યા તેને કહેવામાં આવે છે જલાવરણ, અને જે તત્વો વાયુ સ્વરૂપે છૂટા પડે છે તેને કહેવામાં આવે છે વાતાવરણ। અને મિત્રો, જ્યાં આ ત્રણે ત્રણ વસ્તુ મળી રહે, જ્યાં આ ત્રણે ત્રણ વસ્તુ મળી રહે તો તેના કારણે ઉત્પન્ન થયું જીવાવરણ, જીવાવરણ જીવ સૃષ્ટિ। કારણ કે મનુષ્યને જીવવા માટે હવા, પાણી અને જમીનની જરૂર છે। તો જ્યારે આપણને ઘન ટુકડો જે મૃદાવરણ મળી રહ્યું, પાણી મળી રહ્યું, હવા મળી રહી, ત્યારે ત્યાં જીવાવરણની ઉત્પત્તિ થાય છે, એટલે કે જીવ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે। એટલે ટૂંકમાં પૃથ્વીના જે આવરણો છે, મુખ્યત્વે પૃથ્વીના 4 આવરણો છે,
चार आवरणो छे, एक छे जलावरण, मृदावरण, वातावरण अने जीवावरण, जे આપણા પાઠના પૃથ્વીના આવરણો જેના વિશે હવે આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે. આ ચાર આવરણો વિશે, તો પૃથ્વીના મુખ્યત્વે ચાર આવરણો કયા કયા? તો પૃથ્વીના મુખ્યત્વે ચાર આવરણ છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો હવે આપણે એમાંથી પહેલું આવરણ જોઈશું, મૃદાવરણ. મૃદાવરણ, તો મિત્રો મૃદાવરણ એટલે શું? તો સામાન્ય ભાષામાં જો આપણે કહેવા જઈએ કે જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં આપણે ઊભા છીએ, જ્યાં આપણે આપણું રહેઠાણ બાંધીએ છીએ, જ્યાં આપણે ખેતી કરી શકીએ છીએ, તે જે ભાગ છે પૃથ્વીની સપાટીનો, જે ઉપરનો જે ભાગ છે, તેને મૃદાવરણ તરીકે કહેવામાં આવે છે. તો ટૂંકમાં જો કહેવું હોય તો પૃથ્વીની ઉપરનો જે પોપડો છે, પૃથ્વીની ઉપરની સપાટી પરનો પોપડો, ઘન પોપડો, બરાબર, સપાટી પરનો ઘન પોપડો, જેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પોપડો છે, જે ઘન પોપડો, તે સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. તો આ જે ઘન પોપડો છે એ માટી અને ઘન પદાર્થોનો બનેલો હોય છે. એટલે ટૂંકમાં પૃથ્વીની સપાટી ઉપર જ્યાં માટીથી ભરેલો જે આખો પોપડો આપણને જોવા મળે છે, જે જમીનનો ભાગ છે, તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. મૃદા શબ્દના આને આપણે સંધિ છૂટી પાડીએ તો મૃદા વત્તા આવરણ. તો મૃદાનો અર્થ શું થાય? માટી. મૃદાનો અર્થ શું થશે? માટી. એટલે માટીનો જે પોપડો છે, આવરણ એટલે પોપડો, તો માટીનો જે પોપડા વાળો જે ભાગ છે તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આવરણ એટલે પોપડો, તો માટીના પોપડા વાળા ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો એવું કહે છે કે આ જે આવરણ છે એ ખડકો અને ઘન પદાર્થ, ઘન પદાર્થ એટલે ખડકો અને ઘન પદાર્થ નું બનેલું છે. ખડકો અને ઘન પદાર્થ, તેના કારણે તેને ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઘન પદાર્થ એટલે કે જે કઠણ ભાગ, જે ખડકો અને ઘન પદાર્થથી જે બનેલું હોવાના કારણે મૃદાવરણને આપણે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એને ખડકાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. તો મૃદાવરણમાં એના ત્રણ બીજા બે નામ પણ છે, ખડકાવરણ અને ઘનાવરણ. કારણ કે મૃદાવરણનો જે પૃથ્વીની ઉપરનો જે ભાગ છે તે ઘન પદાર્થો અને માટીથી બનેલો હોવાના કારણે તેને મૃદાવરણ, ઘનાવરણ અને ખડકાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે, આપણે કીધું કે પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો એટલે મૃદાવરણ. તો આ જે પોપડો છે એ લગભગ 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલો જાડાઈ ધરાવે છે. તો આનો જે પોપડો છે, મૃદાવરણનો જે ભાગ છે, એ 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. એટલે એટલો લગભગ એનો ભાગ એટલો મોટો છે, 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. અને એ મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો એમાં રહેલા છે. એમાં લગભગ આપણે જોવા જઈએ તો એલ્યુમિનિયમ અને સિલિકા, એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો એની અંદર રહેલા, એની અંદર ભળેલા છે, આ પોપડાની અંદર ભળેલા છે એવું કહેવામાં આવે છે. ઊંડા સમુદ્રમાં પણ આ પોપડો પાતળો હોય છે. જ્યારે સમુદ્ર હોય છે જલાવરણ, એની ઊંડાઈના ભાગમાં, જ્યાં નીચેના ભાગમાં પણ થોડો ઘન આવરણ જેવો હોય છે, પણ તેની જાડાઈ કેવી હોય છે? પાતળી હોય છે, એટલો બધો જાડો ભાગ હોતો નથી. પૃથ્વીની સપાટીનો એવું કહેવાય છે કે આશરે 29% ભાગ મૃદાવરણનો છે. તો મૃદાવરણનો ભાગ કેટલો છે? 29%. પૃથ્વીની સપાટીનો 29% જે ભાગ છે એ મૃદાવરણ રોકી રાખે છે.
આ ભાગ ઉપર મૃદાવરણની ઉપર એટલે મૃદાનમાં પર્વતો પણ આવી ગયા, ઉચ્ચ પ્રદેશ પણ આવી ગયા, મેદાનો પણ આવી ગયા વગેરે આવેલા છે. અને એમ કહેવાય છે કે જેમ જેમ મૃદાવરણની ઊંડાઈએ જતા જઈએ તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તો મૃદાવરણની ઊંડાઈમાં જઈએ, જેમ જેમ ઊંડાઈએ જઈએ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. એટલે મિત્રો, આપણે જેમ જેમ એની નીચેની બાજુમાં જઈશું તેમ તેમ ગરમીનું પ્રમાણ શું થશે, નીચે જેમ જેમ ઊંડાઈમાં જશે તાપમાન વધતું જશે. બાહ્ય ઉપરના ભાગ કરતા નીચેના ભાગમાં તાપમાનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. અને એવું કહે છે કે સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30° સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. એટલે કે જેમ જેમ તમે 1 કિલોમીટરની ઊંડાઈ નીચે જતા જશો તેમ તેમ તેની ગરમીમાં આશરે 30° સેલ્સિયસ જેટલો વધારો થતો જશે. જેમ તમે ઊંડાઈ જશો તેમ 30° સેલ્સિયસનો આ વધારો થતો જાય છે. અને એટલે ગરમીના કારણે ઘણી વાર શું થશે કે જમીનની અંદર, આપણે સૌ જાણીએ છીએ કે જમીનની અંદર ખનિજો આવેલા છે. ખનિજો ક્યાં આવેલા છે? જમીનની અંદર. તો જેમ જેમ ઘણી વાર શું થાય કે તાપમાનમાં વધારો થશે તો ગરમીના કારણે શું થશે, ખનિજો પણ શું થશે, પીગળશે. તાપમાનમાં વધારાના કારણે જે જમીનની અંદર રહેલા જે ખનિજો હોય છે એ ખનિજો પણ પીગળશે, પ્રવાહી સ્વરૂપ થશે. અને એ જે પ્રવાહી સ્વરૂપ જે થાય છે, જે પીગળેલા જે દ્રવ્ય છે તેને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે પીગળેલા જે દ્રવ્યો હોય છે તેને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ઘણી વાર એવું પણ થાય છે કે અંદર બહુ અતિશય જ્યારે તાપમાન, ગરમીનું તાપમાન જ્યારે વધતું જાય છે ત્યારે એ જે પ્રવાહી, જે ખનિજ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે, દબાણના કારણે એ જે અંદરનો જે મેઘમા હોય છે એ ઉપરની તરફ આવશે. જેમ જેમ નીચે ગરમી તરફ વધશે એમ એ પ્રવાહી શું થશે, ઉપરની તરફ આવશે. ઘણી વાર આ સપાટી ઉપરનું તાપમાનનું દબાણ, જેટલું પ્રેશર નીચેથી આવશે એટલું દબાણ ઉપરથી બી હોય, જમીનના ઉપરના ભાગમાં પણ એટલું જ દબાણ હોય છે. આનું દબાણ ને આનું ગરમીનું પ્રમાણ જો ઇક્વલ હોય તો બરાબર છે કે ચલો સમતુલા જળવાઈ રહે. પરંતુ અમુક જગ્યાએ એવું થાય છે કે આનું તાપમાનનું પ્રમાણ, ગરમીનું પ્રમાણ વધારે હોય અને ઉપર દબાણનું પ્રમાણ થોડું ઓછું હોય તો એ જે નીચેનો જે મેઘમા હોય છે એ બધો બહાર બહારની સાઈડ આવે છે. તાપમાન જેમ જેમ ઊંડાઈ જશો એમ જેટલું ગરમીનું પ્રમાણ વધતું જશે એમ આ પ્રક્રિયા ઘણીવાર થાય છે અને એને મેઘમા તરીકે ઓળખવામાં આવે છે. અને ખડકોનું આ જે ઉપરનું દબાણ, જે મેં તમને વાત કરી કે આ ઉપરનું દબાણ એમ તો ઘણી વધારે હોય છે, પરંતુ આનું જો પ્રેશર ઘણીવાર નીચેથી જે આ મેઘમાનું જે પ્રેશર છે એ નીચેથી ઉપરની તરફ આવશે, ગરમી વધતા શું થશે, આ જે દબાણ છે ઉપરની તરફ આવશે અને આનું દબાણ આમ થશે, તો અહીંયા બેલેન્સ જળવાય છે. પરંતુ ઘણીવાર ઉપરનું જે જમીનના પોપડાનું દબાણ જો ઓછું હોય છે તો નીચેનો જે મેગ્મા હોય છે એ આખી જમીન ફાડીને ઉપરની તરફ આવે છે. એટલે આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે શું થાય, ઘણીવાર સમતુલા જળવાય છે અને એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. આ જો સમતુલા જળવાય, અહીંથી ગરમીનું, ઉપરથી દબાણનું, ગરમી અને દબાણ આનું જો સમતુલા જળવાય તો પૃથ્વી જે પોપડો છે, જમીનની સપાટી એ ફાટતી નથી. પરંતુ જો ઉપરનું પ્રેશર ઓછું હોય તો જમીનનો જે પોપડો હોય છે ફાટે છે. મૃદાવરણ જે છે એ ખાસ જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કેમ? કારણ કે જીવ સૃષ્ટિ ક્યાં રહે છે? જમીન ઉપર. માણસો રહેઠાણ ક્યાં, ઘર ક્યાં બાંધે છે? જમીન ઉપર. માણસ પોતાની આર્થિક પ્રવૃત્તિ ક્યાં કરે છે? જમીન ઉપર. માણસો ખેતી ક્યાં કરે છે? જમીન ઉપર. તો માણસનું, મનુષ્ય જીવન અને વનસ્પતિનું ખાસ એક મૃદાવરણ સાથેનો ગાઢ સંબંધ કહેવામાં આવે છે. આપણું ઘર છે, પાણી, ઉદ્યોગ, બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી આપણને ખનિજ અને ખનિજ તેલ પણ મળે છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જમીનના નીચેના ભાગમાં ખનિજો હોય છે. તો આપણને ખનિજ પણ ક્યાંથી મળે છે? મૃદાવરણમાંથી આપણને ખનિજ પ્રાપ્ત થાય છે. ખેતી પણ આપણે મૃદાવરણ ઉપર કરીએ છીએ. ખેતી કરવાથી આપણને વિવિધ પાકો મળે છે. મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ પણ આપણે કરી શકીએ છીએ.
ઉદ્યોગો છે, એટલે આપણે આપણી આર્થિક પ્રવૃત્તિ, ઘણી બધી એવી આર્થિક પ્રવૃત્તિઓ છે જે આપણે મેદાન ઉપર કરી શકીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ વૃદ્ધાવરણને આભારી છે. પર્વતો પ્રદેશ પર જંગલો, ઘણા ગાઢ જંગલો એવા આવેલા છે કે જે મૃદાવરણના કારણે, આપણને મૃદાવરણને લીધે આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહાર થી માંડીને આવાસ એટલે ઘર, રહેઠાણ, અને આહાર એટલે આપણો ખોરાક. તો આહાર થી માંડીને આવાસ સુધી અને આપણા અસ્તિત્વનો પાયો, જે ખોરાક થી લઈને રહેઠાણ સુધીનો જે આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. જો મૃદાવરણ ના હોય તો માનવ સૃષ્ટિ શક્ય જ નથી. એટલે આપણો હરેક પાયો જે છે એને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૃદાવરણ જે છે, માનવ શક્તિ, માનવ જાતિ ને મૃદાવરણ વચ્ચે ગાઢ સંબંધ છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો, આ સાથે આપણો આ ભાગ અહીંયા પૂરો કરીશું. હવે બીજા જે આપણા ત્રણ છે, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, તે આપણે ભાગ બે માં સમજીશું. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.